તેથી સૌથી મોટી હિન્ટ અહીં એ છે કે આપણે યુ આદેશની રીતનો ઉપયોગ કરી શકીએ હું તેને અહીં લખીશ યુ આદેશની રીત એટલે કે યુ સબસ્ટિટ્યુશન પરંતુ આપણે યુ બરાબર શું લઈ શકીએ હવે જે પદાવલીનું વિકલિત તમને અહીં સંકલિતમાં આપ્યું હોય તેને તમે યુ તરીકે લઈ શકો માટે યુ બરાબર એક્સની ની ચાર ઘાત વધતા સાત હવે એક્સની સાપેક્ષે u નું વિકલિત શું થશે ડીયુ બરાબર સાપેક્ષે x ની ચાર ઘાત વધતા સાતનું વિકલિત એક્સની ચાર ઘાતનું વિકલિત ચાર નો ઘન થાય અને પછી 7 નું વિકલિત ઝીરો થાય ગુણ્યા dx મેં અહીં તેને વિકલ સ્વરૂપમાં લખ્યું છે તમે આના બરાબર આ રીતે પણ લખી શકો du ના છેદમાં dx એક્સની u નું વિકલિત બરાબર ચાર નો ઘન અહીં આ બંને વિધાનો સમાન છે સંકલિતમાં ચાર એક્સ નો ઘન ડીએક્સ છેદમાં એક્સ ની ચાર ઘાત વત્તા સાત હવે તમને સમજાઈ જશે કે આમાંથી યુ કયું છે અને ડીયુ કયું છે અહીં આ એક્સની ચાર ઘાત વધતા સાત યુ થશે અને ચાર નો ઘન ડીએક્સ ડીયુ થશે માટે આપણે આ સંકલિતને ફરીથી લખીએ સંકલિતમાં ડીયુ ના છેદમાં યુ અથવા તેને આ પ્રમાણે પણ લખી શકાય સંકલિતમાં એકના છેદમાં યુ એકના છેદમાં યુ ડી તેનું પ્રતિવિકલિત શું થશે તેના બરાબર નેચરલ લોગ ઓફ માનાંકમાં યુ થશે હું અહીં તેની નિરપેક્ષ કિંમત લઈશ કારણ કે તે યુની ની ઋણ કિંમતો માટે પણ કામ કરશે વધતા સી હવે આપણે યુની ની કિંમત ફરીથી અહીં મૂકીએ માટે તેના બરાબર નેચરલ લોગ ઓફ માનાંકમાં યુ બરાબર x ની ચાર ઘાત વત્તા સાત વત્તા સી આમ આપણે અહીં પૂરું કર્યું આ આપણો જવાબ થશે